આજે 26 અને 27 મેના રોજ સુરતને આંગણે બાબા બાગડેશ્વર પધારી રહ્યા છે, તો એમને અમે આવકારીએ છીએ, એના ચરણોની અંદર નમન કરીએ છીએ કે આજે કાઠિયાવાડની ધરતી ઉપર બાબા આવી રહ્યા છે. કે જે કાઠિયાવાડ, કેવું કાઠિયાવાડ, કે એક ભજન છે અને એ સત્ય છે કે અમારી કાઠિયાવાડમાં કોકદી કે ભૂલોય પડતું ભગવાન તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. ખરેખર ઈ કાઠિયાવાડની અંદર બાબા આવી રહ્યા છે ત્યારે અમને વિરોધ નથી, વિરોધ બિલકુલ નથી. એ બાબાને અમારો પ્રશ્ન છે અને એ પ્રશ્નનો જવાબ સાંભળવા માટે અમે ઉત્સુક છીએ અને અમે એની રાહ જોઈ રહ્યા છીએ. અને એ એ 26 અને 27 તારીખના રોજ જે આવી રહ્યા છે સુરતની અંદર, ત્યારે એક પ્રશ્નો તો ઘણા બધા છે, અસંખ્ય પ્રશ્ન છે, પણ હું જે અત્યારે એક બે પ્રશ્ન કહી રહ્યો છું જે કે ખાસ કરીને અમારા સુરતની જે પરિસ્થિતિ આજે, કારણ કે આખું ગુજરાતનું હૃદય છે ને સુરત છે, સુરત એ ગુજરાતનું હૃદય છે, સુરતની અંદર આખા સૌરાષ્ટ્રના લોકો વસી રહ્યા છે. તો આજે હીરાના વેપારની અંદર અસંખ્ય લોકો સંકળાયેલા છે, આજે હીરાનો વેપાર તળિયે આવી ગયો છે, વેકેશનો પડેવા લાગ્યા છે, માર્કેટ ધીમું પડી ગયું છે. તો એ હીરાનો ધંધો ફરી ધબધબતો ક્યારે થશે, એ બાબા ચમત્કારી બાબા જે ભવિષ્ય ગોખી રહ્યા છે એમને અમે આ પ્રશ્ન કરીએ છીએ કે અમને કહેતા જાઓ. અને બીજો પ્રશ્ન કે હું ખેડૂતનો દીકરો છું એટલે ખેડૂતના દીકરા પ્રત્યે મને એવી તો લાગણી થાય જ કે આજે બાબા ગુજરાતની અંદર આવી રહ્યા છે, તો હું એક ખેડૂત પ્રત્યેનો પ્રશ્ન પૂછું કે આજે ગુજરાતની અંદર જે અમારા ખેડૂતોની જે ગૌચરની જમીન છે, એ ગૌચરની જમીન કયા ખૂટિયાઓ ખાઈ ગયા, કયા જે મોટા મોમીઓ છે એ ખાઈ ગયા, એમના નામ દેતા જાઓ અથવા નામ ન દેવા હોય તો તમે અંતરયામી છો, તમે ચમત્કારી બાબા છો. ગણતરીના દિવસોની અંદર એ ગૌચરની જગ્યા અમને ખેડૂતોને મળવી જોઈએ, જે અમારા પાક વીમા વ્યાજ ગયા છે, પાક વીમા નથી મળ્યા, એ તમારી ચમત્કારી શક્તિથી અમારે ખેડૂતોને મળે એવી અપેક્ષાઓ અમે આપની પાસેથી રાખીએ છીએ. બાકી બાગેશ્વર બાબાના ચરણોમાં સત સત નમન, કોટી કોટી નમન. અમારે આજે વિરોધ નથી, કાલે વિરોધ નથી અને આજીવન વિરોધ નથી. જય હિન્દ. અને ખરેખર જો જવાબ નહીં મળે ને આનો, જો બાબા સત્ય હશે, બાબા સત્યના રસ્તા ઉપર ચાલતા હશે તો જવાબ તો જરૂર આપશે, અને એમ પણ છતાં જવાબ નહીં મળે તો જે જગ્યાએ કાર્યક્રમ છે સુરતની અંદર, રાજકોટની અંદર, સુરતની અંદર અહીંયા ડિંડોલી વિસ્તારમાં કાર્યક્રમ છે, ત્યાં અમે આવા પોસ્ટરો લઈ ઠેક ઠેકાણે ચીપકાવીશું અને બાબાને સ્ટેજ ઉપર જઈ અને સામી સાથીએ સવાલ પૂછીશું. વિરોધ નહીં કરીએ, સવાલ પૂછીશું. સવાલ પૂછવાનો પૂરેપૂરો અધિકાર અમારો છે.